ॐ सहनावतु सहनौभुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः नमः श्री शंकरानन्द गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राह ग्रासैक कर्मणे नोति नोष्णता तद्वद चितेरेवानुवर्तनम् गन्धरूपरसस्पर्शेषु अपि सत्सु यथा पृथक् एकाक्षेणैक एवार्थः गृह्यते नेतरस्तथा चिदानन्दौ नैव भिन्नौ गन्धाद्यास्तु विलक्षणाः इति चेत् तदभेदोऽपि साक्षिण्यन्यत्र वा वद હવે એક નવી ચર્ચાનો પ્રારંભ થયો. 73મા શ્લોકમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો, ચૈતન્યવત સુખમ ચ અસ્ય સ્વભાવ અસ્ય ચિદાત્મનઃ સ્વભાવશ્ચેત્. ચિત સ્વરૂપ આત્માનો ચૈતન્યવત સુખમ ચ સ્વભાવશ્ચેત્. ચૈતન્યની જેમ આનંદ પણ જેવો આત્માનો સ્વભાવ હોય, आत्मा सच्चित आनंद स्वरूप छे, तो जेम चित स्वरूप छे, चैतन्य स्वरूप छे, ज्ञान स्वरूप छे, तेवी रीते आनंद स्वरूप पण छे. अने आत्मा परम आनंद स्वरूप छे ए घणी बधी चर्चा द्वारा सिद्ध करवामां आव्यो. पर प्रेमास्पदत्वेन हेतो हो, आत्मा परम प्रेम नो विषय छे, निर्दिशय निरपेक्ष प्रेम नो विषय छे, बिन शरदी प्रेम नो विषय छे. મારે આત્મા પરમાનંદ રૂપ છે એ બતાવવામાં આવ્યું. ચલો, આત્મા પરમાનંદ રૂપ છે એ તમે સમજાવ્યું એ પ્રકારમાં સમજ્યા તો ખરા. તો આત્મા ચૈતન્ય છે તો હું જાણું છું, કારણ કે દરેક જાણે છે કે હું ચેતન છું. એમાં કોઈને શંકા હોતી નથી, પોતાની ચેતનતા આવે છે એટલે આત્મા, એટલે હું ચેતન છું તો બરાબર છે. પણ ચૈતન્યવત
જેમ ચેતનતા એ મારો ધર્મ છે, મારો સ્વભાવ છે, તેવી રીતે આપે હમણાં સિદ્ધ કર્યું તે રીતે આનંદ પણ જો આત્માનો એટલે કે મારો સ્વભાવ હોય તો દ્વિવૃત્તિશુ અનુવર્તે, તો જેવી રીતે મારી ચેતનતાનો મને સતત અનુભવ થતો હોય છે તેવી રીતે મારા આનંદપણાનો હું આનંદ સ્વરૂપ છું એ આનંદનો પણ અનુભવ થવો જોઈતો હતો. યથા ચિતિહી, જેમ સતત સતત ચેતનતાનો અનુભવ થતો હોય તેવી રીતે સતત આનંદનો કેમ અનુભવ થઈ થતો. એટલે પ્રશ્ન કરવાની પાછળનો ઈરાદો એ છે કે આપ કહો છો તો ખરા, આપે આ પ્રકારે યુક્તિ વગેરેથી પુરવાર તો કર્યું કે આનંદ એ આત્માનો સ્વભાવ છે, પરંતુ આપનું કેવું જો સાચું હોત તો એ આનંદ મારો જો સ્વભાવ હોય તો એ આનંદનો સદા અનુભવ થવો જોઈતો હતો. જેવી રીતે ચેતનતા મારો સ્વભાવ છે અને ચેતનતાનો સદા અનુભવ થતો તેમ આનંદનો અનુભવ થતો નથી, તેથી આનંદ એ મારો એટલે આત્માનો સ્વભાવ છે એ કેવી રીતે નક્કી કરી શકાય. માં એવમ, કે આનંદનો અનુભવ થતો નથી માટે આનંદ આત્માનો સ્વભાવ નથી એ પ્રકારનો નિશ્ચય ન કરવો જોઈએ. તો એ સમજાવવાનો દ્રષ્ટાંત આપે છે. ઉષ્ણ પ્રકાશાત્મા દીપ હે, જો આ દીવો જે છે ઉષ્ણતા અને પ્રકાશ, ગરમી અને પ્રકાશ બંને આ દીવાનો સ્વભાવ છે આપણે જાણીએ છીએ. તસ્ય પ્રભા ગૃહે વ્યાપનોતી ઉષ્ણતા ન વ્યાપનોતી, છતાં પણ આ દીવાનો જે પ્રકાશ છે એની પ્રભા છે એ તો ઘરમાં બધે વ્યાપ્ત થાય છે. ઉષ્ણતા ન વ્યાપનોતી, ઉષ્ણતા વ્યાપ્ત, આપણો પેલો જે બલ્બ હોય છે આ ટ્યુબલાઇટ તો નહીં પણ બલ્બ, એ પણ બહુ ગરમ હોય છે, એ બલ્બનો પણ ગરમી અને પ્રકાશ બંને સ્વભાવ હોય છે, છતાં પણ એ બલ્બનો જે પ્રકાશ છે સર્વત્ર વ્યાપ્ત થતા હોય છે, અર્થાત સર્વત્ર અનુભવ થતો હોય, સર્વત્ર એટલે બધી જગ્યાએ અનુભવ થાય, ગરમીનો બધે અનુભવ થતો નથી. તદ્વત ચિતે અનુવર્તન, તે રીતે આ ચિત્ત એટલે ચેતનતાનો બધી જ વૃત્તિઓમાં અનુભવ થાય, પરંતુ આનંદનો બધી વૃત્તિમાં અનુભવ થતો નથી. કારણ વધે છે કે વસ્તુનો સ્વભાવ હોય અને છતાં પણ અનુભવ ન થાય બને કોઈ કારણસર, જેમ ઉષ્ણતા અને પ્રકાશ આ બંને દીવાના સ્વભાવ છે અને છતાં પણ થોડેક દૂર રહેલી વ્યક્તિને પ્રકાશ અનુભવ થાય, ઉષ્ણતા અનુભવ ન થાય, અને તે રીતે ચિત્ત અને આનંદ એ આત્માનો સ્વભાવ હોવા છતાં પણ એવું બની શકે કે ચિત્ત અર્થાત ચેતનતા અનુભવ થાય, આનંદ અનુભવ ન થાય બને. આ દ્રષ્ટાંત આપીને સંભાવના રજૂ કરી કે બે વસ્તુ એક સાથે એકમાં હોય માટે બંધન અનુભવ થાય જેવો નિયમ નથી, બસ આ એક બતાવ્યું કે દીવામાં ગરમી અને પ્રકાશ બંને છે છતાં પણ બંધન અનુભવ થતો હોતો નથી, અને તે રીતે ચિત્ત અને આનંદ બંને આત્માઓ હોય છતાં પણ આનંદ અનુભવ ન થાય એવું બની શકે. પણ ચિત્તના આનંદ એક જ છે ને, ચિત્ત જુદું આનંદ જુદો જુદો છે નહીં, જે સત છે એ ચિત્ત છે, જે ચિત્ત એ જ આનંદ છે, એ બે જુદા જુદા હોત તો બરાબર છે કે ભાઈ એકનો અનુભવ થાય બીજાનો ન થાય. એક જ વ્યક્તિમાં એ ધનવાન પણ હોય, સજ્જન પણ હોય, દેખાવાળો પણ એવું હોય, છતાં કદાચ આપણને એના દેખાવાનો અનુભવ થાય, સજ્જનતાનો અનુભવ ન થાય, એનો થાય ધનાઢ્ય અનુભવ ન થાય. એક વ્યક્તિમાં બધા ગુણો હોય છતાં પણ બધાનો સાધન, કારણ કે ધનવાન પણ જુદું છે, સજ્જનતા જુદી છે, રૂપ જુદું છે, પણ એવું નથી. આ સચ્ચિત આનંદ એક આત્માના વિશેષણ નથી, સદ જુદું ચિત્ત જુદું આનંદ એવું નથી, જે સદ છે એ ચિત્ત છે, ચિત્ત છે આનંદ છે. તો ઉષ્ણતા અને પ્રકાશ એક નથી, ઉષ્ણતા જુદી વસ્તુ છે, પ્રકાશ જુદી વસ્તુ છે. ક્યાંક ઉષ્ણતા હોય પ્રકાશ ન હોય, ક્યાંક પ્રકાશ હોય ઉષ્ણતા ન હોય. હંમેશા એટલા માટે તુલસીદાસ મહારાજ નીલમણી વગેરે દૃષ્ટાંત આપતા હોય છે કે આ પ્રકાશ છે ઉષ્ણતા નથી. એટલે કે સીતાજીના મહેલમાં આ બધા ઘી કે તેલના દીવા નહીં, પેલા નીલમણીના દીપક, કારણ કે ગરમી સહન ના થાય એમના છે, આ દીવાની ગરમી પણ સહન ના થાય,
એટલા બધા નાજુક. તો ગરમી હોય એટલે પ્રકાશ હોય જવાની એમ નથી. હીટરમાં ગરમી છે, પ્રકાશ નથી. મણીમાં પ્રકાશ, હીરામાં પ્રકાશ છે, ગરમી નથી. મણીમાં પ્રકાશ છે, ગરમી નથી. એટલે પ્રકાશ ને ગરમી તો જુદા જુદા છે. એટલા માટે એકનો અનુભવ થાય અને બીજાનો અનુભવ ન થાય સમજી શકાય. પરંતુ ચિત્ત અને આનંદ જુદા નથી, કારણ કે જે ચિત્ત જે ચૈતન્ય છે એ પૂર્ણ છે, અનંત છે, અને માટે આનંદ સ્વરૂપ છે. માટે એકનો અનુભવ થાય અને બીજાનો ન થાય એ કેવી રીતે? તો 75 ના શ્લોકમાં કહ્યું, ગંધ રૂપ સ્પર્શ રૂપ રસ સ્પર્શેષુ અપિ સત્સુ યથા પૃથક. જે એક જેમ એક પદાર્થ હોય, જેમ કે પુષ્પ, એમાં ગંધ પણ છે, એનું રૂપ એટલે રંગ પણ છે, એનો સ્પર્શ પણ છે, એનો રસ કે સ્વાદ પણ છે. જેમ ગુલાબની પાંખડીનો સ્વાદ પણ હોય, એનો કોમળ સ્પર્શ પણ હોય, એનું સુંદર એટલે ગુલાબી રંગ પણ હોય વગેરે, ગંધ પણ સુગંધ હોય, આ બધું જ છે. યથા પૃથક એક આ ક્ષણે એક એવા અર્થ ગૃહ્યતે. આ દૃષ્ટાંતની પરંપરા આપવા દ્વારા બહુ સરસ રીતે સમજાવે છે. પહેલા દીપકનું દૃષ્ટાંત આપ્યું, હવે આ પુષ્પ જેવા કોઈ પદાર્થનું કે દૃષ્ટાંત આપે છે કે એક પદાર્થમાં સ્પર્શ રૂપ રસ ગંધ આ બધા ગુણો રહેલા હોય, છતાં પણ એક આ ક્ષણ એક એવ અર્થ ગૃહ્યતે. પરંતુ એક ઇન્દ્રિયથી એમાંના માત્ર એક જ ગુણનો અનુભવ થાય છે. ફૂલમાં ચારે ચાર પ્રકારના ગુણ છે, સ્પર્શ પણ છે, રૂપ પણ છે, રસ પણ છે, ગંધ પણ છે, છતાં આંખોથી માત્ર રૂપનો જ અનુભવ થાય, ત્વચાથી માત્ર સ્પર્શનો જ અનુભવ થાય, નાકથી માત્ર ગંધનો જ અનુભવ થાય, આમ એક એક ઇન્દ્રિયથી માત્ર એક એક ગુણનો જ અનુભવ થતો હોય છે, બીજાનો નહીં. તેવી રીતે તથા ચિદાનંદ મધ્યે ચિત અવભાસમાનમ, તે રીતે ચિત્ત અને આનંદ બંને આત્મા રહેલા હોવા છતાં પણ ચિત્તનો અનુભવ થાય એક વૃત્તિથી. એ વૃત્તિ કહે પછી એક પ્રકારની વૃત્તિથી માત્ર આનંદ અનુભવ થાય, એક પ્રકારની વૃત્તિમાં ચિત્તનો અનુભવ થાય, જયારે બીજી વૃત્તિ આનંદના અનુભવ માટે જોઈએ. એ વસ્તુ કહેવા માંગે છે. આ બધી દલીલો દ્વારા છેવટે ગ્રંથકાર અંતઃકરણ શુદ્ધિ કે સાત્વિકતાની વાત કરવા માંગે છે. તે છેવટનો તો પુરાવો અનુભવ જ છે. આત્મા અર્થાત હું આનંદ સ્વરૂપ છું, એનો છેવટનો પુરાવો મારો અનુભવ છે. શ્રુતિમાં કહ્યું, આત્મન સુકામાય સ્વરમ પ્રેમ ભવતી. યુક્તિથી પણ કહ્યું કે આત્મા પરમ પ્રેમાસ્પદ છે, મારે પરમાનંદ રૂપ છે. અનુભવ કયો ખરો કે દરેક હંમેશા જીવવાની ઈચ્છા હોય છે, હોવાની ઈચ્છા હોય છે, ત્યારે પોતે ન હોય એવી ઈચ્છા નથી હોતી. પણ ચલાય આનંદ અનુભવ જયારે થાય ત્યારે હું ખરેખર એ પુરાવો છે કે આત્મા આનંદ સ્વરૂપ છે. તેથી અનુભવ કેમ કરવો? એટલે પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવ્યો કે આત્મા આનંદ સ્વરૂપ હોય તો એનો સદા અનુભવ કેમ થતો નથી? તો એ તો કેવી રીતે આત્માનો આનંદ જે છે, આનંદ સ્વરૂપ અનુભવ કેમ કરવો? આનંદમ બ્રહ્મણો વિદ્વાન ન બેભેદી કુતશ્ચનેરી. બ્રહ્મ જે આનંદ સ્વરૂપ છે એનું જયારે જ્ઞાન થાય ત્યારે પછી કોઈ ભય રહેતો નથી. એટલે બીજું દ્રષ્ટાંત આપ્યું કે પુષ્પ જેવા પદાર્થમાં જેવી રીતે સ્પર્શ રૂપ રસગંધ ચાર ચાર રહેલા છે, છતાં પણ એમાંના પ્રત્યેક અનુભવ માત્ર એક એક ઇન્દ્રિયથી થાય, એક ઇન્દ્રિય માત્ર એક જ ગુણને ગ્રહણ કરી શકે, બીજો ગુણને ગ્રહણ ન કરી શકે. અને તેથી બધી વસ્તુ એક જ અધિકરણમાં રહેલી હોય, એક સ્થળે રહેલી હોય, છતાં પણ એ બધાનો અનુભવ એક જ ઇન્દ્રિયથી થાય, એક જ વૃત્તિ થાય એવો નિયમ નથી. ચાક્ષુષી વૃત્તિ છે, ચક્ષુથી જન્મનાર એક વૃત્તિ છે, સ્પર્શથી જન્મનાર બીજી વૃત્તિ છે, આમ દરેક ઇન્દ્રિય પોતપોતાને અનુરૂપ વૃત્તિઓ જન્માવે છે, જે દ્વારા આપણને તે તે ગુણનો કે તે તે વિશેષણ અનુભવ થતો હોય છે. તેવી રીતે
चित आनंद भले आत्मा में हो सदा पर एक वृत्ति ये बंधन अनुभव न करी सके वो बने। तो 76वां श्लोक में प्रश्न करो कि तुम्हें दृष्टांत आप आ पुष्प के वह कोई पदार्थ नो पर दृष्टांत आत्मा साथ एनु मेल खातो नहीं। चिदानंद नैव भिन्नौ गंधाद्यास्तु विलक्षणाः इति चेत् विरो कहे के भाई चिदानंद नैव भिन्नौ अचित ने आनंद छे तो भिन्न नथी। यारे गंधाद्यास्तु विलक्षणाः जे स्पर्श छे ए रूप नथी, रूप छे रस नथी, रस छे गंध नथी। आ स्पर्श रूप रस गंध ए चारे चार तो एक बीजाथी विलक्षण छे। जे रचितना आनंद तो एक ज छे तेथी विलक्षण नथी। माटे आ फूल जेवा पदार्थ नुं दृष्टांत आपीने जे आप सिद्ध करवा मांगो छो बरोबर नथी। कारण के दृष्टांत छे ए दृष्टांत एटले के आत्मा ने अनुरूप नथी। अपने दृष्टांत आपी दे पण हमेशा जे सिद्ध करवा मांगे छे एने अनुरूप होवुं जोईए। वैषम्यम शंकरे चिदानंद नैव भिन्नौ गंधाद्यास्तु विलक्षण इति चेत् सारो तमे कहो छो के गंध रूप रस स्पर्श आ बधा भिन्न भिन्न छे। ए भेद तमे क्यांथी नक्की कर्या? तत् अभेदोपि साक्षी अन्यत्र वा वद। स्पर्श रूप रस गंध नो भेद पुष्पमां छे એટલે કે અધિકરણમાં છે, જ્યાં રહેલા એ પદાર્થમાં છે કે પછી એ પ્રકારનો ભેદ ઇન્દ્રિયોના કારણે છે? તેવી જ રીતે અસ્થિતના આનંદ જે છે એનો ભેદ અમે જયારે એમ કહીએ છીએ કે બંધનો અનુભવ થવાનો નિયમ નથી, તો અમે જે કહીએ છીએ એનો એવો કરવાનો કે ચિત્તના આનંદ આત્મામાં જુદા જુદા છે કે પછી वृत्ति द्वारा जैन अनुभव है ये वृत्तियों में यहां भेद है। अभेद हवा छता भेद है बताव। जैन स्पर्श रूप रस गंध आ बदा गुणों पुष्प में अभेद है छता इंद्रियो स्तरे भेद है। कारण के एक एक इंद्रिय मात्र एक एक गुण ने ग्रहण कर सके। चित्त आनंद नो आत्मा में अभेद हवा छता वृत्ति स्तरे भेद है। कारण के दरेक दरेक वृत्ति आनंद नो अनुभव करवा माटे नी क्षमता धरावती नथी ए बतावे छे। तद भेद अपि तद अभेदोपि साक्षिणी अन्यत्र वा। तमे जे कहो छो कि चित्त अने आनंद अभिन्न छे, ए अभेद ए साक्षी आत्मा मां छे, अन्यत्र एटले उपाधि मां छे। अभेद क्या छे? तद अभेद है। इन्हें तो अभेद है कि स्वाभाविक है उत औपाधिक है। अभेद छे स्वाभाविक छे कि औपाधिक छे? इतने के आच्छित आनंद अभेद जो आप कहो छो ये आत्मा में छे कि पछी उपाधि में छे बुद्धि वृत्ति में छे? तमे कहो छो कि चित्त आनंद अभिन्न छे एक छे बराबर है, पण अभेद के एकदा आत्मा स्तरे छे कि पछी उपवृत्ति ना स्तरे छे? तो अभेद है ऐक्यम साक्षिणी आत्मस्वरूप वा अन्यत्र तद उपाधि भूतासु वृत्तिषु वा। साक्षी जो आत्मा छे एमां चित्तना आनंद भिन्न छे के पछी ए चित्तना आनंद जेमां झीलाय छे ए वृत्तिमां अभेद छे? तो हवे प्रथम पक्षे दस दुष्टान दाष्टान देखे हो साम्य महा। तो पहलो पक्ष कि साक्षी मां छे कि अन्यत्र छे ये बन्ने रीते दुष्टान दाष्टान छे बन्ने मां समानता छे विषमता नथी ए हवे ग्रंथकार बतावे छे। 77वां श्लोक मां कहे छे आद्ये गंधादयो प्येवम् अभिन्ना पुष्पवर्तिनः अक्षभेदेन तद्भेदे वृत्तिभेदात्तयोर्भिदा।
आद्य बे विकल्प आप पहलो विकल्प है त्यभेद साक्षी में आत्मा में छे के पशी बुद्धि में उपाधि उपाधि में बुद्धि निवृत्ति में आद्य पहलो विकल्प के चित्तना आनंद में भेद आत्मा में गंधाद अभिन्न पुष्प वर्तन तेज रहते पुष्प रहेला जे गंध रूप रस से अभिन्न आद्य चिरा आनंद हो साक्षिणी भेद अभाव पक्षे एक पक्ष है के साक्षी मा आत्मा मा चित्त आनंद नो भेद छे बराबर तो पछी अमारो दृष्टांत पुष्प छे एमां पण एवुं छे पुष्प वर्तिनः गंधादो एवं अभिन्नः तो फूलनी अंदर पण जे स्पर्श छे रूप छे रस छे गंध छे ए अभिन्न छे ए जुदा जुदा नथी परस्परम भेद रहिताः खरेखर जुदा नहीं क्या नहीं इतर इतर परिहारेण एक आने तुम अशक्यत्वात् फूलमाथी मात्र तुम्हें गंध ने पकड़ लो मात्र रस ने पकड़ लो मात्र रूप ने पकड़ लो मात्र स्पर्श ने जुदा करो इतर इतर परिहारेण एक आने तुम अशक्यत्वात् बीजा ने छोड़ी ना चार स्पर्श रूप रस गंध चार जा फूल में रहेला छे ए चार जुदा क्यारे कही सकाय आपणे रूप ने जुदो करी शकीए रस ने जुदो करी शकीए स्पर्श ने जुदो करी शकीए गंध ने जुदो करी शकीए आमां ज आ फूल में ज एटले के तमे मात्र आ फूल न करा पण मात्र स्पर्श वाळू ज फूल लो कि मात्र गंध वाळू ज फूल लो मात्र रस वाळू फूल लो एटले चारे चार आववाना ज फूल लो एटले चारे चार आववाना ज એટલે કે જે ઇતરે ઇતર પરિહારેણ એકસ્ય આનેતુમ અશક્યત્વાત્ બીજાનો પરિહાર કરીને બીજાને દૂર કરીને માત્ર એકને જ લેવું એ શક્ય નથી એટલે કહી શકાય કે સ્પર્શ રૂપ રસ ગંધ આ ચાર ચાર આ ફૂલમાં એક જ છે ઐક્ય ધરાવે છે પરસ્પર ભિન્ન નથી એક જ લોકેશનમાં એક જ અધિકરણમાં એક જ પદાર્થમાં રહેલા છે જ્યાં રૂપ છે ત્યાં જ રસ છે ત્યાં જ ગંધ છે ત્યાં સ્પર્શ છે આ ગુલાબની એક એક પાંખડીમાં સ્પર્શ રૂપ રસ ગંધ બધું જ છે અને માટે એ અભિન્ન છે ક્યાં અભિન્ન છે પુષ્પમાં અભિન્ન છે અને તે રીતે આ ચેતન આનંદ આત્મામાં અભિન્ન છે નરો ચેતન વાળો આત્મા આનંદ વગરનો હોય કે આનંદ વાળો આત્મા છે તો એવું ના બની શકે તે રીતે આ પુષ્પ નિરૂ રૂપ વાળો રસ વગરનો હોય રસ વાળો ગંધ વગરનો એવું ના બને સ્પર્શ રૂપ રસ ગંધ ચારે ચારામાં હોય જ તેથી ફૂલ લો એટલે ચારે ચાર આવવાના છે તે રીતે આત્મા માચિત અને આનંદ બંને સાથે હોવાના તેથી આત્માની દ્રષ્ટિએ તમે કોઈ અભેદ છે તો જો અભેદ પણ છે ને ભેદ કેવી રીતે છે આત્મામાં ચિદાનંદનો સચ્ચિદાનંદનો અભેદ છે બરોબર છે આત્મામાં છે उपाधि स्तरे भेद पण छे द्वितीय पक्षे भी साम्य बीजो पक्ष कि उपाधि में भेद छे एमां पण बंने नी समानता छे दृष्टांत ने दृष्टांत ने अक्ष भेदे न तद्भेदे वृत्ति भेदा तयोर्भिदा अक्ष भेदे न तद्भेद अक्षर इंद्रिय अक्षाणाम गंधादि ग्राहकाणाम घ्राणादि इंद्रियाणाम भेदेन परंतु आ इंद्रिय जे छे एमा पांचे पांच ग्रहण करवानी क्षमता नथी अने थी आ पांच इंद्रियो मां भेद छे एटले आपणे कहीए छीए गंध जुदी अने स्पर्श जुदो अने स्वाद जुदो अने शब्द जुदो अने रूप जुदो ए जुदा पण आपणे केम कहीए छीए कारण के आपणी इंद्रियो जे छे એ પાંચ ઇન્દ્રિયોમાં માત્ર એક જ ગુણને ગ્રહણ કરવાની ક્ષમતા છે મારા આપણે પાંચને જુદા પાડીએ છીએ પણ જ્યાં રહેલા છે એ જગ્યાએ જુદાપણ નથી અનુભવના સ્તરે ઉપાધિના સ્તરે ઇન્દ્રિય સ્તરે જુદાપણું આપણે કહીએ છીએ કારણ કે એક ઇન્દ્રિય માત્ર એક જ ગુણને ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે અક્ષાણામ ગંધાદિ ગ્રાહકાણામ ઘ્રાણાદિ ઇન્દ્રિયાણામ ભેદેન
तो घ्राण इंद्रिय वगैरह इंद्रियो जो गंध वगैरह ग्रहण करना से इमनो परस्पर भेद होने कारण तद भेदे तेषाम गंधादी नाम भेद अभ्योग में तेजी अपने आ गंध रूप रस स्पर्श जुड़ा से यू आप कही એટલે કે આ બધા ગુણ એકબીજા કરતા જુદા છે એ કહેવાનું આપણે કારણ કર્યું કારણ કે આપણે એક એક ઇન્દ્રિય માત્ર એક એક ગુણ જ ગ્રહણ કરી શકે છે તદ તે જ રીતે વૃત્તિ ભેદાત તયો વિદા વૃત્તિ ભેદાત ચિદાનંદ અભિવ્યક્ત હેતુ નામ રાજસ સાત્વિક વૃત્તિ નામ ભેદાત કઈક એવી જ રીતે आत्मा चित्त अने आनंद स्वरूप छे पर दरेक दरेक वृत्ति आ चित्त अने आनंद बंने ने अभिव्यक्त करी शकते नथी आ रजोगुणी वृत्ति होय मात्र आत्मा नी चेतनता ने अभिव्यक्त करी शके छे एटले सात्विक वृत्ति होय आत्मा नी ने सुख ने के आनंद ने पण अभिव्यक्त करी शके छे एटले आ वृत्तियो ना भेद ने कारणे मात्र आपणे कहीए के चित आनंद कई जगह जुड़ा है वृत्ति स्तरे जुड़ा है आत्मा स्तर नहीं आम आत्मा स्तरे बंधन अभेद छता वृत्ति बधी वृत्तिओ में आ बधु ग्रहण करने की क्षमता न होने कारण आप एम कही है कि वृत्ति स्तरे कि उपाधि स्तरे ये भिन्न है वृत्ति भेदात चिदानंद अभिव्यक्त हेतु नाम राजस सात्विक वृत्ति नाम रजोगुण वृत्ति एक प्रकार की है सात्विक वृत्ति बीजा प्रकार की है तमोगुण वृत्ति त्रीजा प्रकार की है एने दरेक दरेक वृत्ति में कई कई अभिव्यक्त करने की क्षमता है आ तमोगुण वृत्ति मात्र अस्तित्व ने प्रकाशित कर सके चेतनता नहीं मैं जड़ जेम पड़े तो चेतनता ना जाए अपने एने मन में आ तमोगुण से मात्र सत्य अस्तित्व ने प्रकाशित कर सके एने जगत ना केटला पदार्थो छे आ पहाड़ो आ जड़ पदार्थो छे ए परमात्मा मात्र सत स्वरूप ने प्रकाशित करे छे पछी वनस्पति वगैरह जो जीवंत पदार्थो छे ए सत स्वरूप उपरांत चित अर्थात चेतनता ने प्रकाशित करे छे पछी जेम जेम उपाधि में उत्क्रांति थती जाए उपाधि वधुने वधु सूक्ष्म बनती जाए तेम तेम पछी आनंद नी अभिव्यक्ति पण जणाती जाए आम पशु पक्षी स्तरे के जीव जंतु स्तरे आनंद नी अभिव्यक्ति जणाय आपणे वृक्ष वनस्पति स्तरे बहु सूक्ष्म ए वृक्ष ने वनस्पति पर आनंद थाय एम कहे आ लोग तमे एने जरा पंपाळो वातो करो संगीत वगाड़ो तमे कई गाओ તમે એને મનોરંજન કરો એનું રંજન કરો તો એમ કહેશે કે વૃક્ષ અને વનસ્પતિ પણ કંઈક આનંદ અનુભવી શકે છે બહુ જ સૂક્ષ્મ માત્ર ચેતનતા તો આપણે જોઈએ છીએ પણ આનંદ જોતા નથી પછી જેમ જેમ ઉત્ક્રાંતિ થતી આવે તેમ તેમ પછી આનંદની અભિવ્યક્તિ પણ જોઈ શકાય તેથી પક્ષીઓમાં વધારે પશુઓમાં એથી પણ વધારે મનુષ્યમાં એથી પણ વધારે આમ ઉપાધિ ના ભેદ થી આ સત ચિત આનંદ જાણે કે જુદા જુદા હોય એવું લાગે છે ઉપાધિ ના ભેદ ને કારણે કેટલીક ઉપાધિ આ જળ ઉપાધિ એવી છે કે જે પરમાત્મા માત્ર સત સ્વરૂપ ને અભિવ્યક્ત હોવા પણ અભિવ્યક્ત કરે જ્યાં સૂક્ષ્મ શરીર છે ત્યાં આગળ ચેતનતા પણ ઝીલાવે અને જ્યાં સાત્વિકતા છે ત્યાં આનંદ પણ ઝીલાવે राजस सात्विक वृत्ति नाम भेदात एले वृत्ति में भेद छे तामसी वृत्ति राजसी वृत्ति सात्विक वृत्ति एना भेद ने कारण चिदानंद हो भिन्न भिन्न से कारण के इंद्रियों में जो प्रकार की क्षमता है तेवी रीते आ सच्चित आनंद पण आत्मा में अभिन्न होवा छता पण वृत्ति ना स्तरे એમનો ભેદ હોય છે કારણ કે દરેક દરેક વૃત્તિમાં દરેક દરેક વસ્તુની ઝીલવાની ક્ષમતા નથી અમુક સાત્વિક વૃત્તિ માત્ર આનંદને ઝીલવાની ક્ષમતા ધરાવે છે રાજસ વૃત્તિ માત્ર ચેતનતાને ઝીલી શકે આનંદને ન ઝીલી શકે નનુ તરહી
चिदानंदयोः ऐक्यम कुत्र उपलभ्यते। आत्मा के वा प्रमाण है आ वृत्ति ना स्तर है चित अनानंद जुदा जुदा हो तो पी ऐक्य जैसे क्या अपन अनुभव है कुत्र उपलभ्यते अचित आनंद बंधनी एकता क्या तो अनुभव है जाने अनुभव क्या था इसे इति आशंका है। इस शंका का उत्तर इच्छोदर्मा श्लोक महापुरुष सत्ववृत्तो चित सुखैक्यम तद्वृत्तेर निर्मलत्वतः रजो वृत्ते स्तु मालिन्यात् सुखांशोत्र तिरस्कृतः। तो क्या चित आनंद एकता अनुभव था इसे क्या था सत्ववृत्तौ चित सुखैक्यम यानी अपना मन में सात्विक वृत्ति उदय था शुभ कर्मोपस्थापितायाम सत्वगुण परिणाम रूपायाम बुद्धिवृत्तौ मन में सत्ववृत्ति के रजन में अपना पुण्य कर्मना परिपाक रूपे हम तो एम कहवा है कि आपने जब आनंद अनुभव था तेरे सात्विक वृत्ति हो ये आनंद अनुभव पर अपना पूर्व ना पुण्य ना परिपाक रूपे हो बाहर ना विषय जन्म आयो नहीं आते अपने पास हट कर जन्म आयो पर नहीं आते अपना पुण्य ना परिपाक कारण के बीजी क्षण कयो विचार आवश्यक आप कही सकता नहीं तो अपना मन में एक पशे एक वृत्ति जो उठती हुआ है निर्णय कौन करे कर्म अपने निर्णय करता नहीं अपना रहे संस्कार ए संस्कार बधा प्रकार ना छे पर कई क्षण कया संस्कार उद्भव थशे एने कारणे कया प्रकार की वृत्ति जन्म से निर्णय कर्म थी था पुण्य कर्म ना परिपाक रूपे जे अनंग असंग संस्कार जमा थी सात्विक संस्कार उद्भव था पाप करना परिणाम रूपे रजोगुणी तमोगुणी वगैरह सत्ववृत्तो चित सुखैक्यम वृत्ति जरा सात्विक हो त्यारे चित अने सुख बंने अभिव्यक्त थाय तत्र सत्वम निर्मलत्वात् प्रकाशकम अनामयम ई समझाय छे सत्वगुण छे ए प्रकाशक छे आत्माना आत्मानी चेतनताने पण अभिव्यक्त करे अनामयम आत्माना आनंदने पण अभिव्यक्त करे जो स्फटिक होय ए प्रकाशन अभिव्यक्त करे जो जोड़े स्वच्छ पारदर्शक होने कारण प्रकाश ने जो जोड़े स्वच्छता ने अभिव्यक्त करे जब बोलो पत्थर हो तो प्रकाश में स्वच्छता नहीं तो फिर आ सात्विक बुद्धिवृत्ति में बुद्धिवृत्ति में आत्मा की चेतनता और आनंद बंधन झीलवा क्षमता है चित सुखैक्यम चिदानंद हो ऐक्यम भासते शेष भासते ये सात्विक वृत्ति में आत्मा ने चेतनता और आनंद बनने भाषा है इतना आपको मन सात्विक बनी जाए प्रसन्न बनी जाए शुद्ध बनी जाए स्वच्छ बनी जाए पारदर्शक बनी जाए तो आपने प्रसन्नता नो आनंद नो अनुभव था जेम तड़ाव ना जल में थी कचरो काढ़े लई है और जल की सफाई में शांत थी जाए तो जेम जल पारदर्शक बनी जाए तेवी रीते अपना मन में पेली सपाटी ना विक्षेप है राग द्वेष मन जैसे दूर थी जाए मन विक्षेप दूर थे अपने मन पर पारदर्शक बने सात्विक बने अंतरे त्या स्वाभाविक प्रसन्नता नो अनुभव था आनंद नो अनुभव था। ये ग्रंथकार पोते जा वस्तु कहे कि हुं केम के भाई सात्विक वृत्ति में आनंद अनुभव एवं केम तद वृत्ते है निर्मलत्वतः तद सात्विक वृत्ति है निर्मल सात्विक वृत्ति निर्मल होने कारण है त्या आग आनंद ये आनंद झीली सके चेतनता में झीली सके आनंद पण झीली सके एटले अभेद एक अभेद स्थान बतायो कि चित्त में जैसे सात्विक वृत्ति वधारे चित्त अने आनंद नो अभेद उपाधि में पण छे कुतस्तरी भेद अवभासते इति तो चित्त अने आनंद नो भेद क्या जाए छे रजो वृत्ते स्तु मालिन्यात् सुखांशोत्र तिरस्कृतः
रजोवृत्ति आ रजोगुणी वृत्ति जारे जमे त्यारे वृत्ति मलिन छे एमां राजा द्वेष रहेला छे रजो राग आत्मगम विद्धि तृष्णा संग समुद्भवम आ मनमां रजोगुण उद्भव थाय त्यारे तृष्णा आसक्ति लोभ प्रवृत्ति अजंबो आ बधुं उत्पन्न थवानुं मालिन्य એટલે વિક્ષેપ ઉત્પન્ન થાય રજોગુણ જ્યારે વધારે વિક્ષેપ ઉત્પન્ન થાય જેમ જળની સપાટીમાં એકદમ જ જ્યારે વિક્ષિપ્ત થઈ ગઈ હોય તો આપણને કશું દેખાય નહીં અંદર અને તે મનની સપાટીમાં રજોગુણને કારણે લોભ વૃત્તિ ઉત્પન્ન થાય પ્રવૃત્તિ અજંપો સ્પૃહા તૃષ્ણા જાત જાતનું ઉત્પન્ન થાય બધું આસક્તિ રાગ સુખાંશોત્ર તિરસ્કૃત તેથી આત્માનો સુખ અંશ છે એ તિરસ્કૃત થઈ જાય તિરોહિત થઈ જાય ઢંકાઈ જાય એટલે કે આ રજોગુણ વૃત્તિ છે એ આનંદને કે પ્રસન્નતાને અભિવ્યક્ત કરી શક્ય નથી હવે ક્યાં જોયું છે આપણે કે ગુણ હોય ને છતાંય પણ એનો એ તિરોહિત થઈ જાય એ ઢંકાઈ જાય એવું જોયું છે આપે ક્યાંય તો કે હા અગિયાસીમાં શ્લોકમાં દુષ્ટાંત આપે વિદ્યમાન સુખાંશસ્ય તિરસ્કારે અંશ હોય છતાં પણ એ તિરોહિત થઈ જાય ઢંકાઈ જાય તો એના માટે અગિયાસીમાં શ્લોકમાં કહે છે તિંતિણી ફલમત્યમલમ લવણેન યુતમ યદા તદામ્લસ્ય તિરસ્કારાત્ ઈષદમ્લમ યથા તથા તિંતિણી ફલમ તિંતલે એટલે આપણી આમલી તિંતિણી ફલમ આમલી ફળ અમ્લ ફળ આમળોની પણ આમલી એકદમ ખાટી સુખમાં આમલી ઘણી વાર પેલી પેલી ગોરસ આમલી થોડી ગળી આવે ગોરસ આમલી એવી નહીં પેલી આપણી નિયમિત આમલી ખાટી એટલે એકદમ ખાટી ચીચુડા જેવી એવું કે આમલી જોઈને મોં પાણી આવી જાય એટલી ખાટા છે એટલે પેલા વાજાવાળા આવે ને પેલા ફૂંકતા હોય ને એમને જો ત્રાસ કરો હોય તો પેલો લઈ પેલો આમલી દેખાડે એ પેલા મોં પાણી આવી જાય પાણી પેલા ભરાઈ જાય એટલે પછી વાજુ વાગે ને લોકો બધા તોફાની લોકો જાત જાતનું કરતા હોય આમળું બતાવે લીંબુ બતાવે આમળી બતાવે મોં પાણી છૂટે એટલે પેલા પાણી ભરાઈ જાય એટલે એનું વાજુ વાગે નહીં પછી લોકો તોફાની પાકળ જાત જાતના હોય છે ને તો આમલી સખત ખાટી હોય તિંજ અત્યમલમ તીન તીન ફલમ અત્યમ અતિ અમલ હોય ખાટું પણ સખત સખત ખાટું લવણ એને યુતમ યદા પણ લવણ યોગાદ પહેલા જયારે મીઠું ભેળવામાં આવે ત્યારે અત્યમલત્વમ તિરોહિતમ ત્યારે એ ખટાશ છે ને એ ખટાશ જતી રહે ઢંકાઈ જાય આમલીમાં મીઠું મેરીએ આપણે પ્રયત્ન નથી કરવા કારણ કે આમને અડકવું જ મુશ્કેલ છે દૂરથી જને પ્રણામ કરવા પણ એ આમને પણ ખાવા યોગ્ય બનાવે જોકે લોકોને એવું જ ભાવે મીઠું મીઠું ખાટું જ ભાવે એટલે જે લોકોને ભાવે એ લોકોને આમલી એના મૂળ સ્વરૂપમાં જ ભાવે સગ જેમ વધારે ખાટી એમ વધારે સારું કાતરે ખાતરા ખાઈ જાય લોકો આપણે પાસે કચુકા જ ખાઈએ આપણે ખાલી કચુકાના ઘરાક કાતરાના ઘરાક ને ઘરમાં કાતરા ખાનારા પણ હોય એટલે કચુકા આપણને મળે પછી એવું થાય પણ કેવી રીતે આટલું ખાટું આટલી ખાટી વસ્તુ કેવી રીતે ખાઈ શકાતી હશે કલ્પના નથી આવે એમાં પેટમાં શું થતું હશે શરીરમાં શું થતું હશે દાંતને શું થતું હશે લવણે ને યુતમ યદા જેવી રીતે આમલીમાં મીઠું ભેળવામાં આવે તીન તીન ફલમ યદા અમલે ને યુતમ આમલીનું ફળ જે છે જયારે એને મીઠા સાથે ભેળવા મીઠું એમાં ભેળવામાં આવે ત્યારે તદા અમ્લસ્ય તિરસ્કારાત અને ત્યારે એની ખટાશ જે છે ખટાશ તિરોહિત થઈ જાય ઢંકાઈ જાય જતી તો ના જ રહે ને જતી ના રહે
खटास जती नहीं रहती हो स्वाद नहीं आत खरुन शू थत हे मैं कोई रासायणिक संयोग ने कारण खटास जती रहती हे एवं थे कि नहीं मीठा हाँ एक मीठा में जी क्षमता है खटास ने धाबी दबा तो मीठू जी रीते खटास ने धाबी देते तथा रजो वृत्त आनंद से तिरुभाव इत्यर्थ है तेवी रीते आ रजो गुणों पर एक क्षमता है कि आत्मा आनंद ने એટલે વિદ્યમાન અંશ આમ જેવી રીતે આમલીમાં ખટાશ નો અંશ હોય છે તો પણ મીઠું કેવી રીતે ખટાશ નો અંશ દાબી જાય એ છે આમલમ જરા તરા ખટાશ રહે ખાજાજી ના રહે તેના મીઠું સારી વસ્તુ છે એટલે કારેલાની કડવાશ ને પણ દબાવી દે છે કારેલા બનાવો હોય ત્યારે ઘણા લોકોને જોવાને એવા જ કારેલા ભાવે કારેલાનું જે કારેલા શાક ઈચ્છે ખબર છે કારેલાનું એની લીલાશમાં જરાય પણ આંચ ના આવી જોઈએ એવું ઈચ્છે એવા લીલા હોવા જોઈએ આમ કડવા જેજ હોય કારેલા એવું એમનું ભાવે આપણે તો કારેલા ખાવા તો મીઠું ભેળો એમ કર્યા પછી પાછો ગોળ નાખો વહી પાછો ને બરોબર એને વઘારવાનો એવા આમ કડક થઈ જાય બધી રીતે કોઈ ને કોઈ બધી જે કડવાશ છે જતી રહે ત્યારે ખવાય તો જેવી રીતે આ મીઠું છે કારેલાશ ની કડવાશ ને પણ દબાવી દે કે મીઠું જેવી રીતે આમલી ની ખટાશ પણ દબાવી દે તેવી રીતે આ રજોગુણ છે આત્માના આનંદ ને દબાવી દે દ્રષ્ટાંત આપ્યું કે વિદ્યમાન અંશસ્ય આપી અંશ વિદ્યમાન હોય છતાં પણ એનો અનુભવ ન થાય કારણ કે કોઈક વસ્તુ બહારની વસ્તુ એને જેવી રીતે દબાવી દે તે આત્મામાં આનંદ વિદ્યમાન છતાં પણ આ રજોગુણ એને દબાવી દે છે રજોગુણ શું કરે રજોગુણ આપણામાં એટલે અધ્યારોપ એક છે આવરણ અને બીજો છે વિક્ષેપ આ તમોગુણ લગ્ન એટલે આવરણ રજોગુણ એટલે વિક્ષેપ વિક્ષેપ અધ્યારોપ કરે આ રજોગુણ ઉત્પન્ન થાય એટલે આત્મા પર અધ્યારોપ થાય શું અધ્યારોપ થાય દેહાત બુદ્ધિનો અનાત્મામાં આત્મબુદ્ધિનો એને કારણે પોતાનામાં મર્ત્યત્વનો અજ્ઞાનનો દુઃખનો અપૂર્ણતાનો સખત અધ્યારોપ થાય તો રજોગુણ જેટલો તીવ્ર હોય એટલો પોતાની અપૂર્ણતાનો અધ્યારોપ પણ તીવ્ર એટલે મનમાં રજોગુણ જન્મે એટલે પોતાની અપૂર્ણતા એવી તીવ્ર રીતે સાલે કે માણસ મન બહિર્મુખ બની જાય જ્યાં પછી અપૂર્ણતા દૂર થાય કે દુઃખ દૂર થાય ત્યાં એનું મન જવાનું છે અને આ રીતે રજોગુણ આપણા મનને બહિર્મુખ બનાવીને આત્માને અનુભવથી એને વંચિત રાખે છે જે સત્વગુણ છે આપણામાં સંતોષ ઉત્પન્ન કરે એને કારણે આપણી વૃત્તિ જે છે એ અંતર્મુખ બને એટલે કે આત્મામાં કેન્દ્રિત બને એને કારણે આપણને આનંદ અનુભવ થાય તે રજોગુણ હોય ત્યારે વૃત્તિ અનાત્મા કેન્દ્રિત થયેલા માટે આત્માનો અનુભવ ના થાય આનંદ અનુભવ ના થાય એનો અર્થ એવો થયો કે આત્માને સત અને ચિત્ત એનો અનુભવ કરવા માટે અંતર્મુખતાની બહુ જરૂર નથી બધી જેવી રીતે દીવાનો પ્રકાશ ખંડમાં સર્વત્ર વ્યાપેલો હોય તેવી રીતે આત્માની ચેતન દરેક વૃત્તિમાં વ્યાપતો હોય છે અને તેથી ચેતનતાનો અનુભવ કરવા માટે કોઈ વિશેષ પ્રયત્નની આવશ્યકતા નથી અહમ અસ્મિ સદા ભામી હું છું અને ભાસું છું એનું બધું સદા હોય છે એ પર્યાપ્ત એ સામાન્ય જ્ઞાન કહેવાય અર્થાત આત્માનું સામાન્ય જ્ઞાન હંમેશા હોય છે એ કોઈ વૃત્તિ હું છું અને ભાસું છું એનો તિરોભાવ નથી કરતી પણ વિશેષ જ્ઞાન જોઈએ હું આનંદ સ્વરૂપ છું આ રાગ અને દ્વેષ રજોગુણ તમોગુણ જે છે એ આનંદ અંશને દબાવી દે છે એટલા જ માટે આત્મામાં આનંદ હોવા છતાં પણ એટલે કે આનંદ અને સ્વભાવ હોવા છતાં પણ આપણે અનુભવ કરી શકતા નથી એટલા જ માટે આનંદનો અનુભવ કરવા માટે આપણી વૃત્તિ સાત્વિક બનવી જોઈએ એ સિવાય ઉપાય નથી એટલે કે આપણા અંતઃકરણને સાત્વિક બનાવ્યા સિવાય કઈ ઉપાય નથી આપણે જાણીએ ખરા કે આત્મા હું આનંદ સ્વરૂપ છું અનુભવ ના થાય આ તો પેલા જેવું થયું સમાચાર મળ્યા કે સ્વામીજી તમને
पचास लाख ने मूड़ी ना वारस तमे आज कोई दूर ना काका आपणे जोयेला पण नहीं ए बिन वारस मरी गया कोई वारस नहीं तो पछी आने वारस ना आपणे वारस ठर्या पचास लाख रूपया परंतु एने मेळावता केटला बधा कोर्ट में शू नु शू करवू पड़े एमां तो आखी जिंदगी चाली जाय टूंक में वारस बन्या खरा पण हाथ में आवे नहीं एटले जोईए एटले हुं आम कहेवो खरो धनवान परंतु धन नो मने लाभ नथी मळतो तेम परोक्ष ज्ञान दे हुं जाणो खरो तो आनंद स्वरूप छु पण लाभ नथी मळतो अपरोक्ष ज्ञान थाय त्यारे लाभ मळे ए त्यारे थाय ज्यारे अंतःकरण सात्विक होय अंतःकरण शुद्ध होय बाकी ना थाय ए ना थाय त्यां सुधी ए जाणे हुं आपणने लाभदायक नथी लाभदायक खरु परोक्ष ज्ञान में लाभदायक खरु आपणे बुद्धि थी पण समजीए एटले आपणे बीजी वस्तुओने महत्व आपता अटकीए मिथ्या आसक्तियों मुक्त थईए विवेक ज्ञान वैराग्य जन्मे वैराग्य साथे समाधि सर्क संपत्ति जन्मवी जोईए समा दमा उपरमा आ जन्मवु जोईए अने ए तो ए योग थी जन्मे कर्मयोग थी जन्मे वगैरह अंते थी एटला मने कर्मयोग भक्ति योग ईश्वरनी आराधना आ बधुं कहेवामां आव्युं जे थी आपणे अंतःकरण ने तमोगुण माथी रजोगुण बनावीए रजोगुण माथी सत्वगुण बनावीए એટલે એક મહત્વની વસ્તુ ગ્રંથકારે ચર્ચી કે અંતઃકરણ સાત્વિક હોય તો જ આપણને આનંદનો અનુભવ થાય. હવે બીજી વસ્તુ લે છે પૂરું કરે છે પ્રકરણ તો એક બીજી ચર્ચાનો વિષય લે છે. આત્મા પ્રશ્ન કરે છે ઘણી વાર માણસ પ્રશ્ન કરતો હોય એની પાસે ઈરાદો કઈ જુદો હોય અંદર અંદર હિડન એજન્ડા હિરા એજન્ડા એટલે બહારથી આપણે કહેતા અંદરની આપણી ઈરાદો જુદા પ્રકારનો હોય તેવી રીતે આ 80મા શ્લોકમાં પ્રશ્ન કરવામાં આવે છે એની પાસે ઈરાદો જુદો છે કંઈક ફસાવવાનો તમે આ બધો પ્રયત્ન કરો કંઈક રીતે ઘા મારવાનો અગ્ય 80 શ્લોકમાં આ બધું પુરવાર કર્યું કેવી રીતે વિવેકથી પણ આત્માના આનંદનું જ્ઞાન થાય કોઈક રીતે એમાં એમાં આડખીલી રૂપ થવું એમાં વિઘ્ન લાવવું એમાં અવરોધ ઉત્પન્ન કરવો એવી જાતની એટલે કે ટૂંકમાં તમારું વિવેક જ્ઞાન પર્યાપ્ત નથી એવી જાતની એવા અભિપ્રાય સાથે ગુઢ અભિપ્રાય સાથે બહાર પ્રશ્ન પૂછે એ આમ બહુ નિર્દોષ જણાતો હોય કોઈ નિર્દોષ પ્રશ્નની પાછળ કંઈક કરામત છુપાયેલી હોય મિસ્ચીફ એટલે ઘણી વાર લોકો બધા મિસ્ચીફ એટલે શું કહેવાય ને આ શરારત તો બરોબર છે કઈક એવું છુપાયેલું હોય ઈરાદો છુપાયેલો હોય એ પ્રકારે 80મા શ્લોકમાં પ્રશ્ન કરે છે નનુ પ્રિયતમત્વેન परमानंदतात्मने विवेक्तुं शक्यतामेवं विना योगेन किं भवेत्. ननु प्रियतमत्वेन आत्मनि परमानंदता विवेक्तुं शक्यम अशक्यताम चलो भाई अपना समझाया प्रमाण प्रियतमत्वेन हेतुना आत्मा प्रियतम छे आगे कहते प्रमाण परम प्रेमास्पद छे एटले के निरपेक्ष प्रेम नो विषय छे बिन शरदी प्रेम नो विषय छे आत्मा ने बिन शरदी निरपेक्ष प्रेम करवामां आवे छे माटे आत्मा प्रियतम छे जगतना बधा तो प्रिय होय आत्मा तो ये प्रियतम छे જગતના પદાર્થો પ્રત્યે પ્રેમ વ્યભિચારી છે આત્મા પ્રત્યેનો પ્રેમ અવ્યભિચારી છે એ રીતે એ પછી નક્કી આપણે પૂર્વાર કર્યું કે આત્મા પરમાનંદ સ્વરૂપ છે આત્માની પરમાનંદતા કે આત્મા પરમાનંદ સ્વરૂપ છે ભલે ચાલો એવમ વિવેકતું શક્યતા એ પ્રકારે વિવેક કરવો શક્ય છે આમ ગ્રંથકારે કહ્યું કે આત્મા પણ ત્રણ પ્રકારનો હોય છે એક ગૌણ આત્મા
वे मिथ्या आत्मा त्रियो मुख्य आत्मा आत्मानु आत्मा विषयनो आप ख्याल बदलाता होने कारण अभी गड़बड़ है। हमेशा सच्चिदानंद ने आप आत्मा कहता दूसरी बात है, पर नहीं कैरेक पुत्र ने भी आत्मा कही है, कैरेक देह ने आत्मा कही है। तो पुत्र में जो आत्मा भाव है क्या गौण, देह में आत्मा भाव है मिथ्या। तो आ प्रकार गौण आत्मा ने मिथ्या आत्मा थी आप मुख्य आत्मा ने जुड़ो पाड़व पड़े। गौण मिथ्या आत्म रूपे भी उपेक्ष द्वेष्य भी विवेक तुम शक्य शक्य राम नाम अने पछी बाजा जेने आपणे आत्मा कहीए छे एने अनुकूल होय एना माटे आपणे प्रेम, एने प्रतिकूल होय एना माटे द्वेष, अनुकूल प्रतिकूल बधे केना एना माटे उपेक्षा। आ बधाथी मुख्य आत्मा जुदो छे। मुख्य आत्मा रागनो पण विषय नथी, द्वेषनो पण विषय नथी, उपेक्षानो पण विषय नथी। अनात्मा क्या तो रागनो विषय बने, द्वेषनो विषय बने, उपेक्षानो विषय बने। जे राग नो विषय छे आत्मा नथी, द्वेष नो विषय छे आत्मा नथी, उपेक्षा नो विषय छे आत्मा नथी, अनात्मा छे। ए रीते आत्मा ने आ बधा थी आपणे जुदो पाड़ी शकीए। अनात्मा थी आत्मा ने जुदो पाड़वा माटे आत्मा अनात्म विवेक करवा माटे ग्रंथकारे आ प्रकरण मां सरस रीत बतावी। अनात्मा छे क्या तो राग नो विषय होय, द्वेष नो विषय होय के उपेक्षा नो विषय होय, એ બધા વિષયોથી આપણે આત્માને જુદો પાડી શકીએ છે, બુદ્ધિને જુદો પાડી શકાય। અથવા ગૌણ મિથ્યા આત્મ રૂપે અનાત્મામાં ગૌણ આત્માપણું હોય કે મિથ્યા આત્માપણું હોય, આત્માપણું છે મારા આત્મા છે એવો નિયમ નથી। એ આત્માપણું કયા પ્રકારનું છે? મારા પુત્રને કે મારા અત્યંત પ્રિય કોઈ વ્યક્તિને આત્મા કહેતો હોઉં અમુક સંજોગોની અંદર, બરાબર છે, મારે જાણવું એક ગૌણ આત્મા પણ છે। આ દેહ ને મન ને બુદ્ધિ ને કરતા ને ભોગતા પણ આત્મા કહેતો હું, પણ એ મિથ્યા આત્મા પણ છે। એટલે આ મુખ્ય આત્મા ને ગૌણ આત્માથી ને મિથ્યા આત્માથી એને જુદો કરવો જોઈએ। અથવા આત્માને રાગ દ્વેષ ને ઉપેક્ષાના વિષયથી જુદો કરવો જોઈએ। આ પ્રકારે અનાત્માથી આત્માનો વિવેક કરી શકે માટે ગ્રંથકારે આ બધી ચર્ચા કરી। વિવેક તુમ વિવિચ જ્ઞાતુમ શક્યતામ નામ, ચાલો ભાઈ આપ કૌશલ પ્રમાણે આત્માને અનાત્માથી જુદો કરીને ધારો કે જાણી શકાય, આ પ્રકારે જુદો કરી શકાય એમ માનો। વિના યોગે એને કેમ ભવેત, હવે એનો અભિપ્રાય જાહેર કરે છે। હા તમે કહ્યું વાત તો બરોબર છે, આત્માને અનાત્મા કરતી આપણે જુદો પાડી શકીએ। રાગ દ્વેષ ને ઉપેક્ષાના વિષયથી આત્મા જુદો પાડી શકીએ, ગૌણ મિથ્યા આત્માથી પણ મુખ્ય આત્મા જુદો પાડી શકીએ। તમે કઈ એ રીતે એ પ્રકારે ભલે જુદો પાડી શકાય તો પણ એટલું પર્યાપ્ત નથી। વિના યોગે એને કેમ ભવે, યોગ વગર શું થાય? તથાપિ નાયમ વિવેક મુક્ત સાધનમ, માત્ર આ પ્રકારે બુદ્ધિમાં વિવેક કરવો એ મોક્ષનું સાધન નથી। અપરોક્ષ જ્ઞાન દ્વારા મુક્ત હેતુ યોગસ્ય અભિધાનાદિતિ। આગળના પ્રકરણમાં જે ચર્ચા કરવામાં આવી યોગા બ્રહ્માનંદે યોગાનંદ, યોગાનંદ પ્રકરણમાં યોગ બતાવવામાં આવ્યો કે આપણે વૃત્તિને એકાગ્ર કરવી અને અનાત્મામાંથી એને દૂર કરીને આત્મા કેમ એને એકાગ્ર કરવી, આ યોગની પ્રક્રિયા બતાવવામાં આવી આગળના પ્રકરણમાં। એવું કરીએ તો જ આત્માનો અનુભવ થાય ને, એટલે આત્માનો અપરોક્ષ જ્ઞાન યોગથી જ થાય। ટૂંકમાં બધી અનાત્મ વૃત્તિઓને થી આપણા મનને હટાવી લઈએ, ચિત્ત વૃત્તિ નિરોધ, આપણા મનમાં કોઈ પ્રકારની અનાત્મની વૃત્તિ રહે જ નહીં, અને ત્યારે માત્ર આત્મવૃત્તિ રહે ત્યારે આપણે અપરોક્ષ જ્ઞાન એવું નહીં। એટલે પ્રશ્ન કરનાર મનમાં આ પ્રકારનો અભિપ્રાય છે કે આત્માનો અનુભવ ત્યારે જ થાય જયારે આપણા મનને બધી વૃત્તિઓથી મુક્ત કરીને એમાં એક આત્માકાર વૃત્તિ છે આપણે જાળવીએ તો આત્માનો તો અપરોક્ષ જ્ઞાન થાય, સિવાય ના થાય।
अभ्यास करो आगला प्रकरण अंदर अरे जी भले आप तो विवेक तो मैं करो भले बुद्धि से आप तो विवेक करो पर ज्यां सुधी योग द्वारा तो बद्दी भूतों निषेध कर न करो बदी निरोध न करो त्या सुधी अपरोक्ष ज्ञान तो न थे ना विना योगे न किम भवेद ये तुम्हारा विवेक जैसे ये मुक्ति साधन न बने अपरोक्ष ज्ञान न जन्मावे क्या भाव है कि अपरोक्ष ज्ञान से ये मोक्ष साधन से अविवेक से अपरोक्ष ज्ञान न था है मात्र योग थी अपरोक्ष ज्ञान था है अंत थी मुक्त हेतु तो योग से अभिधानात अपरोक्ष ज्ञान मुक्ति हेतु से अपरोक्ष ज्ञान मार्ग आपे योगनी अनु या योग नु विधान करु आगे प्रकरण अंत थी विना योगे न किम भवेत योग वगे शु थानु कई ना था आनो गुड़ अभिप्राय से એનો ઉત્તર પણ એ જ આપવામાં આવે છે એકાશીમાં શ્લોકમાં કહે છે યદ્યોગેન તદેવેતિ વદામો જ્ઞાન સિદ્ધયે યોગઃ પ્રોક્તો વિવેકેન ज्ञानं किन्नोपजायते यद्योगे न तदेव इति वदामः हमारा अभिप्राय ग्रंथकार कैसे के योग है न योग से सिद्ध था तदेव ज्ञान सिद्ध विवेक है न तो विवेक दीपा एज वस्तु सिद्ध था एज अपरोक्ष ज्ञान सिद्ध था जो योग से सिद्ध था इति वदामः ये हमारे कहवाणु छे यथा योगस्य अपरोक्ष ज्ञान हेतु तुम अस्ति जैम योग थी अपरोक्ष ज्ञान था यानी योग अपरोक्ष ज्ञान नि प्राप्त नो साधन छे एवं विवेकस्यापि इति अत्र गुरु विसंधि वेते आ विवेक जी में बताये छे ए पण अपरोक्ष ज्ञान नो साधन छे पेलो योग ने मन में राखी ने पूछे आ विवेक ने मन में राखी ने उत्तर आपे प्रश्न पूछवानी पासे पेला अभिप्राय पेलो कई कई कहवा मांगे छे तो उत्तर द्वारा आप कई कहवा मांगे छे पेला ने अभिसंधि पेला नो गुड़ अभिप्राय समझिए तो गुड़ अभिप्राय द्वारा उत्तर वही समझी जाए कल बीजा लोग समझे क्या ना समझे पा समझना समझी जाए एक एवं विवेक अच्छा अत्री गुड़ अभिसंधि तो कहे अहीं पण एक गुड़ अभिप्राय छे यद योगेन तदेव इति वदामः तो विवेक दिव एज था ये हमारे कहवाणु से इदानीं चोद्य परिहारयोः उभयोऽपि अभिसन्धिं प्रकटयति हे ग्रंथकार पश्चिना श्लोक में पश्चिना अंश में बोला प्रश्न पूछना ना अभिप्राय शु हो तो उत्तर आपना शु अभिप्राय से बंधन प्रकट करे ध्यान सिद्ध योग प्रोक्त ज्ञान सिद्ध योग प्रोक्त है यथा अपरोक्ष ज्ञान साधन योग प्रोक्त अभीत है पूर्वस्मिन् प्रकरणे जे अपरोक्ष ज्ञान ना साधन रूपे अयोग ने आगना प्रकरण क्या मागु एवं अस्मिन् अध्याये अभीतेन गौणाध्यात्म विवेक द्वारा कोश पंच विवेकेन अपि ज्ञान उत्पद्यते तीर्थे आ प्रकरण विवेक क्या मागो कहो विवेक मुख्य आत्मानो गौण ने मिथ्या आत्मा से विवेक अथवा आत्मा साक्षी पंचकोष्ठ विवेक जो कह मारो अवस्था त्रय विवेक ज्ञान विवेक है ना ज्ञान किन्न उपजायते अवेक से ज्ञान न जन्मे भले भी योग से ज्ञान जन्मे ये आगे प्रकरण कह मारो आज आत्मनात्म विवेक से ज्ञान न जन्मे तो जरूर जन्मे हमारा अभिप्राय से कहे जरूर जन्मे आप क्या नक्की करू के जन्मे तो बयासी में श्लोक में कैसे यत सांख्य प्राप्यते स्थानम तद्योगैरपि गम्यते इति स्मृतं फलैकत्वं योगिनां च विवेकिनां
यत सांख्य प्राप्य दे स्थानम तद योगम्य दे परिचित छे आ पंक्ति परिचित छे भगवद गीता ना पांचमा अध्याय में कितना मा श्लोक यत सांख्य प्राप्य दे स्थानम तद योगम्य दे। तो ये सांख्य थी એટલે વિવેક થી જે સ્થાન અર્થાત મોક્ષ પરોક્ષ જ્ઞાન પ્રાપ્ત થાય તે યોગ થી પ્રાપ્ત થાય। સાંખ્ય હિ આત્માનાત્મ વિવેક ભી ય સ્થાન મોક્ષ રૂપમ પ્રાપ્યતે ગમ્યતે। આત્માનાત્મ વિવેક કરનારા સાંખ્ય જે છે એટલે કે જ્ઞાની પુરુષો છે એ જે મોક્ષ ને પ્રાપ્ત કરે છે તો યોગ અભી ગમ્યતે એ યોગી વડે પણ પ્રાપ્ત થઈ શકે। इति अनेन योगिनां विवेकिनां च फलैकत्वं इति फलैकत्वं स्मृतं योगिनां च विवेकिनां भगवान् वचन द्वारा योगियो अने ज्ञानियो बन्नेने विवेकी बन्नेने समान फल मळे छे एवं कहेवामां आव्युं। तो के आमां योगनो अर्थ एवो करवामां आव्यो तमे शंकर भाष्यमां वाँचो के योगनो तो कर्मयोग करवामां आवे। तो कर्मयोग अने ज्ञान एक ज फल प्राप्त थाय कई रीते कर्मयोग ज्ञाननु साधन बनवा द्वारा कर्मयोग परोक्षतया प्राप्त कराया हो अने ज्ञान साक्षात फल प्राप्त कराया। वेदांत जिन लोगों योग ने पण खरेखर तो अपरोक्ष ज्ञान साधन मानता नहीं होता कारण के अपरोक्ष ज्ञान एने कहेवाय जहां सर्वात्मत्व नु ज्ञान हो मात्र आत्मा चित्त स्वरूप आनंद एटलू पूरतू नहीं पण आत्मा ब्रह्म छे सर्वात्मा छे ए प्रकारना ज्ञाने ज खरेखर सम्यक ज्ञान कहेवामां आवे छे। अने એ જ્યાં સુધી આત્મ તત્વના સ્વરૂપમાં અન્વેષણ ન કરવામાં આવે ત્યાં ના થાય। પણ આગળ ગ્રંથકાર સ્વીકારે કે ચાલો ભાઈ આ ચિત્તવૃત્તિ નિરોધક યોગ છે એને પણ અપરોક્ષ આત્માનું જ્ઞાન થાય અને વિવેકથી પણ થાય। ઇતિ યોગિના વિવેકિનામ ચ ફલ એકત્વ સ્મૃતમ આ રીતે જ્ઞાન દ્વારા મોક્ષ લક્ષણ ફલસ્ય એકત્વ ઉક્તમ આ બંને અપરોક્ષ જ્ઞાન જન્માવે ને મોક્ષ રૂપી ફળ પ્રાપ્ત કરાવે છે। તેથી માત્ર યોગ થી અપરોક્ષ જ્ઞાન થયું નથી વિવેક થી પણ થાય। ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે। ॐ शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेदि मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।